રહેણાંક વિસ્તારમાં આવી જવાના બનાવને પગલે લોકોમાં ભય સેવાઈ રહ્યો છે ત્યારે ડભોઈ વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના યુવકો દ્વારા રાત દિવસ એક કરી આ વન્ય પ્રાણીઓને ઝડપી પાડવા ક્ષમતા બતાવી પંથકના લોકોને ભયમુક્ત કરી રહ્યા છે ગતરોજ અમરેશ્વરમાં સાત ફૂટના મગરને ઝડપ્યા બાદ સાંજે એજ રોડ ઉપર આવેલા સીમડીયા વસાત નજીકના એક ખેતરમાંથી ચાર ફૂટના મગરના બચ્ચાને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના યુવકોએ ઝડપી પાડ્યું હતું ડોભોઈ પંથકમાં ભારે વરસાદના કારણે જ્યારે સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નદી નાળા અને તળાવોમાંથી આવી જવાના કારણે પાણી ભરાયા હોય આ પાણી સાથે જળચર જીવો જેમાં મગર શરીશ્રુપ તેમજ અજગર સહિતના જનાવરો ગ્રામ્ય વિસ્તારોમાં આવી જવાના બનાવો વિભાગમાં નોંધાયા હતા જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે સિમડિયા વસાત નજીકના એક ખેતરમાં ચાર ફૂટનું મગરનું બચ્ચું દેખા દેતા ખેતરના મજૂરોમાં ભય સેવાયો હતો જેને પગલે ડભોઈ વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વૈભવ પટેલને જાણ કરાતા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના યુવકો અલય શાહ ભાર્ગવ ભટ્ટ રોનક રાવલ પિંકેશ તડવી સહિતનાઓ ખેતરમાં એક ખાબોચિયાના પાણીમાં રહેલ ચાર ફૂટના મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યું હતું વન વિભાગ દ્વારા તેને રહેણાંક વિસ્તારથી દૂર છોડી દેવામાં આવ્યો હતો હવે સાંજ સાડા ત્રણ ચાર વાગે અમને કોલ આવતા કે સીમડિયા ગામ નજીક એક ખેતરમાં એક મગર દેખાતા તાત્કાલિક અમે અને મારી ટીમ જોડે પહોંચીને એ મગરને સુરક્ષિત રેસ્ક્યુ કર્યો ત્યાં ત્યારબાદ એ મગરની લેન્થમાં આપતા એ મગર સાડા તૂટનો છે અને અમને સુરક્ષિત રીતે એને વન વિભાગને સોંપીને એને છોડી દેવામાં આવશે ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ